કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 3 મુઘલ સામ્રાજ્ય એમાં ભાગ 1 ભણીશું. શું તમે તાજમહેલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. એ આપણે અગાઉ જોયું કે મુઘલ શાસનની સ્થાપના થઈ એના પહેલાં સલ્તનત યુગ હતું. કયું યુગ વિદ્યાર્થી મિત્રો? સલ્તનત યુગ. એ ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા. મુઘલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી હતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1526માં બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું, એટલે કે પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું એમ પૂછાય તો બાબર અને ઇબ્રાહીમ લોદી. ક્યારે થયું? 1526માં, 20 એપ્રિલ 1526માં, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહીમ લોદીને હરાવ્યો. શેનો ઉપયોગ કર્યો હતો? તોપનો. અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. એવું કહેવાય છે કે ભારતમાં આ યુદ્ધમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને કોના દ્વારા? બાબર દ્વારા. હવે છે મુઘલ શાસકો. કયા કયા શાસકો થઈ ગયા મુઘલ સમયમાં? તો મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી, મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. સૌપ્રથમ બાબર વિશે જોઈએ આપણે. બાબર એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો, તેમજ પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે તેની આત્મકથા તુજુકે બાબરી, એટલે કે બાબરનામા, એની આત્મકથાનું નામ શું હતું? બાબરનામા. અને બીજું નામ તુજુકે બાબરી લખી હતી એણે પોતે, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. એણે શું કઈ લખી હતી? બાબરનામા. હુમાયુ. હુમાયુ 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. એ બાબરનો છોકરો હતો. હુમાયુનો અર્થ નસીબદાર થાય. હુમાયુનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા હતા. યાદ રાખજો, એને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સૂરી સાથે યુદ્ધ થયું હતું. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર કાઢી મૂક્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા યુદ્ધમાં? કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર કાઢી મૂક્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો
અને ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો. થોડા સમય પછી એ ફરીથી ભારત આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી, એટલે કે 1545માં ઈરાનનો જે શહેનશાહ છે એની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. એટલે એ સમયે શેરશાહ પછી જે એનો શાસક આવ્યો હતો એને હરાવીને એ પોતે શાસક બની ગયો. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન અને લેખનનો શોખ ધરાવતો હતો. તેણે દિલ્હી પાસે દીન પન્હાનગર વસાવ્યું હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હુમાયુએ દીન પન્હાનગર વસાવ્યું હતું. ક્યાં હતું એ નગર? દિલ્હી પાસે. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. એનું અવસાન કઈ થયું? તો સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. હવે છે શેરશાહ સૂરી, જે આપણે હમણાં આપણે જોયું કે હુમાયુને હરાવનાર અને ભારતની બહાર કાઢનાર. તો શેરશાહ સૂરી ક્યાંનો હતો? બિહારનો. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. કયા વંશનો હતો વિદ્યાર્થી મિત્રો? અફઘાન વંશનો. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, શેરશાહ સૂરી એ કેવો શાસક હતો? તો સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. એને ડાકુ અને લૂંટારોને પોતાના અંકુશમાં લઈ લીધા અને રાજ્યમાં શાંતિ સ્થાપી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. જે યાત્રાળુઓ હોય, વેપારીઓ હોય, એ લોકો માટેને ધર્મશાળા બંધાવી રહેવા માટે. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. જો આપણે હાલમાં રૂપિયો જે જોઈએ છીએ એનું ચલણ કોણે શરૂ કરાવ્યું? શેરશાહે. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. યાદ રાખ્યું વિદ્યાર્થી મિત્રો, એને શું શું કર્યું? તો ડાકુ લૂંટારોને અંકુશમાં લીધા અને રાજ્યમાં શાંતિ સ્થાપી, નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી, તેણે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળા ખોલાવી બંધાવી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું, વિશાળ સેના નિર્મિત કરી અને ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું, જે ક્યાંથી ક્યાં હતું? બંગાળથી ઉત્તર ભારત સુધી હતું. શેરશાહ 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા, તોપ, ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે આવે છે અકબર. તમે નામ પણ સાંભળેલું હશે, એના ઉપરથી પિક્ચર પણ બનેલું છે અને સિરિયલો પણ એના નામ ઉપરથી બનેલી છે, અકબર. બરાબર જોયેલી છે ને વિદ્યાર્થી મિત્રો? જોઈએ આમાં આપણે શું આપેલું છે અકબર વિશે. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. અકબર એક ગણના પાત્ર સ્થાન ધરાવે છે આપણા ઇતિહાસમાં. તેનો જન્મ યાદ રાખજો 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ઘેર થયો હતો. મુસ્લિમ હોવા છતાં એનો જન્મ ક્યાં થયો? તો અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને
ઘેર થયો હતો 1542માં. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે, એટલે કે હુમાયુને પિતા મરી ગયા ત્યારે એની ઉંમર કેટલી હતી? 14 વર્ષ. તો 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. કેટલા વર્ષની વયે? 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું. યાદ રાખજો, હવે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો અકબર અને હેમુ. કોની વચ્ચે? અકબર અને હેમુ વચ્ચે 1556માં. પહેલું યુદ્ધ 26માં અને આ 56માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં કોણ જીત્યું? અકબર. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. ક્યાંથી ક્યાં? પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. તમે પણ જાણો છો કે રાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધની ગાથાઓ ઘણી બધી પ્રખ્યાત છે. તો એ યુદ્ધ ક્યાં થયું હતું? એટલે કે યુદ્ધનું નામ હલ્દી ઘાટીનું યુદ્ધ. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે, મેવાડના રાણા પ્રતાપ વચ્ચે જે યુદ્ધ થયું એ ક્યાં થયું હતું? હલ્દી ઘાટીના યુદ્ધમાં. એને હલ્દી ઘાટીનું યુદ્ધ પણ કહેવાય છે. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અકબરની રાજધાની ફતેહપુર સિકરી. અકબરે પોતાની રાજધાની કઈ બનાવી? ફતેહપુર સિકરી. અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અહીંયા રાજધાની પણ બનાવી. આજે તમે જુઓ છો આનું નામ છે બુલંદ દરવાજો. શું નામ છે? બુલંદ દરવાજો, જે ફતેહપુર સિકરીનો મેઇન દરવાજો કહેવાય છે, જે 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એમાં ઘણા બધા, જેમાં રંગમહેલ, બીબી મરિયમનો મસ્જિદ મહેલ, પછી જોધાબાઈનો મહેલ, બિરબલનો મહેલ, બધું અંદર આવેલું છે. આ ફતેહપુર સિકરી છે જેની અંદર આવેલું છે. ખ્યાલ આવી ગયો? જે અકબરની રાજધાની ગણાય છે. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. એટલે કે અકબર એવો પહેલો શાસક તે રાજપૂત શાસકો સાથે, કોની સાથે? રાજપૂત સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી અને હિન્દુઓ પ્રત્યે ઉદાર હતો. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. એટલે કે જે રાજપૂતો હતા એની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અને આપણા રાજપૂતોએ પણ અકબરને જીતવા માટે બધી જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. યાદ રાખજો, અકબર બિન સાંપ્રદાયિક રાજા. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. કયા સંપ્રદાય? દીન એ ઇલાહી સંપ્રદાયની સ્થાપના કરી. કોણે? અકબરે. કઈ રીતે? તો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. તેણે રામાયણ, મહાભારત, અથર્વેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. કઈ ભાષામાં? ફારસી. એમની રાજભાષા હતી, મુગલોની રાજભાષા ફારસી હતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલે એ સમયે લોકોને જબરદસ્તી હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. એ સમયે એણે શું કર્યું? તો ફરજિયાત કે બળજબરીપૂર્વક જે ધર્માંતરણ કરવું
એના પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. જ્યારે અવસાન પામ્યું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલમાં સમાવિષ્ટ હતું. હવે છે જહાંગીર. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. એટલે કે અકબરના છોકરાનું નામ શું હતું? હવે જહાંગીર. અકબરનો પુત્ર હતો જહાંગીર. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, ગ્રીન પટ્ટી તમને દેખાય છે? દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી પછી અહીંયાથી અહીંયા સુધી જ્યાં બધું જ એમના કબજામાં હતું, એમના શાસનમાં અંદર હતું. એટલે કે એણે કયું સ્થાપ્યું? તો એણે બીજા બે, અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. એટલે કે જહાંગીરની પત્ની નામ શું હતું? નૂરજહાં, જે ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. કોનો? ચિત્રકલાનો. તે પોતે પણ મહાન ચિત્રકાર પણ હતો. જહાંગીરનું અવસાન 1627માં થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવ્યો. હવે કોણ આવ્યું? શાહજહાં. તમે તાજમહેલનું નામ સાંભળ્યું ને, જેના બાંધકામ શાહજહાં. શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ હતું. એમનું બાળપણનું નામ, ગુલામનું નામ શું હતું? ખુર્રમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું નામ હતું? ખુર્રમ. એ જ રીતે જહાંગીરનું પણ નામ હતું સલીમ, અને શાહજહાંનું નામ શું હતું? ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે નામ પણ સાંભળેલું હશે. મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. એટલે કે જ્યારે મુમતાજ અવસાન પામી ત્યારે તેણે આ તાજમહેલ, એની યાદમાં આ તાજમહેલ બંધાવ્યું. અને આ તાજમહેલની વચ્ચોવચ્ચ એની કબર આવેલી છે, જેણે આ 22 વર્ષ લાગ્યા હતા બનાવતા. ઘણા બધા વિદેશથી સૈનિકો આવેલા, કારીગરો આવેલા, અને કારીગરો દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું, જે યમુના નદી કિનારે આગ્રામાં આવેલું છે. હવે છે ઔરંગઝેબ. શું નામ છેલ્લું? ઔરંગઝેબ, જે શાહજહાંનો પુત્ર હતો. શાહજહાંની નાદુરસ્ત એટલે કે તબિયત બગડતા તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતર વિગ્રહ શરૂ થયો. એટલે કે જે ઔરંગઝેબ અને એના જે ભાઈઓ છે બધા, એ ભાઈ બધા વચ્ચે ભયંકર આંતર વિગ્રહ થયો આધિપત્ય જમાવવા માટે. શાહજહાંના મોટા પુત્ર દારાસિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. એમાં શાહજહાંનો મોટો પુત્ર દારાસિકો, જે સારો અને યોગ્ય હતો, યોગ્ય લાયક ગણાતો હતો, જ્યારે ઔરંગઝેબ ખૂબ જ કપટી અને હિન્દુઓ પ્રત્યે ક્રૂર અત્યાચાર આચરતો હતો, એ બંને વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. અંતે ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા પણ કરી અને જેલમાં ધકેલી દઈને, એટલે કે દારાની હત્યા કરી. પણ દારા સિકોની હત્યા કરી મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈને, સુજાને હરાવી દેશ નિકાલ કર્યો. અને બીજો એક ભાઈ હતો સુજાન, અને હરાવી દેશ નિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણ જિંજી અને પૂર્વના
चटगांव थी लई पश्चिम ना हिंदूकुश पर्वतमाला विस्तारों समाविष्ट हता। याद रखो उत्तरे कश्मीर थी लई दक्षिणे जिंजी अने पूर्वना चटगांव थी लई पश्चिम ना हिंदूकुश पर्वतमाला सुधी। औरंगजेब सुन्नी मुस्लिम हतो। याद रखो विद्यार्थी मित्रों औरंगजेब क्यों मुस्लिम हतो? सुन्नी मुस्लिम अने अत्यंत सादू जीवन जीवत। तेणे अकबर की धार्मिक नीति त्याग करी। जो अकबर की धार्मिक नीति थी बधा धर्मों प्रति न्याय राखो तो एने त्याग करी धार्मिक असहिष्णुता दाखवी थी। धार्मिक असहिष्णुता ते संगीत कला मूर्ति पूजा अने धार्मिक उत्सव विरोधी हतो। याद रखो विद्यार्थी मित्रों ए संगीत कला मूर्ति पूजा अने धार्मिक उत्सवों विरोधी हतो। एटले के आपणा त्यौहार आवे तो ये त्यौहारों ने विरोध करते हतो। जेम के दिवाळी तो ये दिवाळी कोई ने उजवा देतो नहीं एनो विरोध करतो। ए दिवसे पण ए लोकोने काम चालू राखवा कहेतो हतो। तेना समय में घणा बधा विद्रोह थया। ते एक शक्तिशाळी बादशाह हतो। तेणे लांबा समय सुधी भारतना मोटा भाग पर शासन कर्युं। एटले सौथी वधारे भाग पर एने शासन कर्युं अने लांबा समय सुधी 1707 में मृत्यु थयुं। तेना मृत्यु बाद निर्बळ शासकों गादी पर आवता मुगल साम्राज्यना पतनों आरंभ थयो। एने एना पछी जे शासकों आवे बधा केवा हता? निर्बळ। एना कारणे एनी सत्तानो मुगल साम्राज्यना पतनों अंत आव्यो। पतननी शरुआत थी। ओके हवे जोशुं आपणे राणा संग्रामसिंह। तो बाबरना समकालीन मेवाड़ना राणा संग्रामसिंह एटले के राणा सांगा। याद रखो विद्यार्थी मित्रों जे राणा संग्रामसिंह छे एने राणा सांगा कहेवाय छे। तेओ वीर अने साहसिक हता। राणा सांगा एटले के वीर संग्रामसिंह अनेक युद्धों में विजय बन्या हता। जो कि बाबर सामेना खानवाना युद्ध में कोना युद्ध में? खानवाना युद्ध में तेमनी हार थई एनो तेमनुं साम्राज्य नहिवत थई गयुं एटले के नाश पाम्युं। याद रखो कोना विषे जोयुं आपणे? राणा सांगा एटले के राणा संग्रामसिंह जे खानवाना युद्ध में बाबर सामे हार्या अने तेमनुं साम्राज्य नहिवत थयुं। ए क्यांना हता? मेवाड़ना हता। जे राणा प्रताप हतो त्यांना ज मेवाड़ना राणा संग्रामसिंह हता। हवे छे महाराणा प्रताप। तमे नुं चित्र जोई शको छो। अकबरनी सेना सामे टकनार जे शक्तिशाळी राजा गणाय छे हिंदू ते राणा प्रताप हतो। ए ओछी संख्या साथे पण एना 1,00,000 करता वधारे सैनिकों सामे लड्यो हतो। एटलो बहादुर हतो महाराणा प्रताप। जेना घोड़ा एनुं नाम हतुं चेतक। शुं नाम हतुं? चेतक। एवुं कहेवाय छे के ए युद्ध में राणा प्रतापनो जीव बचावनार एनो घोड़ो चेतक हतो। मुगल साम्राज्य में अकबरनी सामे मैदाने पड़नार महाराणा प्रताप मेवाड़ना प्रतापी राजवी हता। क्याना? मेवाड़ना। अकबरे मेवाड़ पर आक्रमण करता बन्ने वच्चे हल्दीघाटीनु युद्ध थयुं। आपणे अगाउ पण जोयुं बन्ने वच्चे क्यूँ युद्ध थयुं? हल्दीघाटीनु। अकबर विजय थया परंतु राणा प्रतापे उदयपुरनी आसपासना विस्तारों में पोतानी सत्ता स्थापी। संघर्ष चालू ज रह्यो। बन्ने वच्चे समझूतीना अनेक प्रयत्नों थया परंतु राणा चित्तौड़ छोड़वा तैयार न हता। तेमणे छापामार युद्ध चालू राख्युं। कयुं? छापामार युद्ध। 1576 हल्दीघाटीना पराजय बाद राणा प्रताप गोंगुड़ामां राजधानी लई गया अने जीवनना अंत सुधी युद्ध करता रह्या। बादमां डूंगरपुरना चावड़मां पोतानी राजधानी स्थापी। छेले क्यां स्थापी? डूंगरपुरना चावड़मां। अने 51 वर्षनी वये तेमनुं अवसान थयुं। कोनुं? महाराणा प्रताप। अकबर साथे युद्ध थयुं एनुं नाम शुं? हल्दीघाटीनुं युद्ध। क्यारे थयुं? 1976। क्यांना हता? मेवाड़ना। विद्यार्थी मित्रों चलो आवजो।